गीर सोमनाथ जिलाना वेरावल खाते सागरपुत्र फाउंडेशन द्वारा योजवामां आवेल गरबा शहेरीजनों माटे आकर्षणनुं केन्द्र बन्या छे, जेमां सांसद सहितना महानुभावो उपस्थित रह्या हता। नवरात्रि એ માં નવદુર્ગાની શક્તિઓને જગાડવાનું આહ્વાન છે। નવરાત્રિમાં માં ભગવતી જગતજનીનું સ્મરણ કરી દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે। એવું પણ કહેવાય છે કે શ્રી રામે રાવણ સામે યુદ્ધ કરતા પહેલા શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો। ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 9 દિવસ સુધીમાં આદ્ય શક્તિની આરાધના પર્વ એવા નવલા નોરતાની ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવો ઉજવાઈ રહ્યા છે, ત્યારે વેરાવળ શહેરમાં છેલ્લા 6 વર્ષથી સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા સ્વખર્ચે શહેરીજનો માટે વિનામૂલ્યે સાર્વજનિક નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। વેરાવળ શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના અભાવને દૂર કરવા સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા સામાજિક અને સેવાકીય જવાબદારીઓ સાથે શહેરના વિકાસ માટે આ ઉમદા આયોજન કરવામાં આવે છે। આજરોજ વેરાવળ તાલુકાના ધર્મપ્રેમી જનતા માટે છેલ્લા 6 વર્ષથી શ્રી સાગરપુત્ર ફાઉન્ડેશનના પધારશ્રી પ્રભુદાસભાઈ કુવારાના નેજા હેઠળ અમારા સ્વયંસેવકો દ્વારા આ ભવ્ય રાસોત્સવનું આયોજન થઈ રહ્યું છે। સતત 6 વર્ષથી આયોજન અમે લોકો સ્વખર્ચે કરીએ છીએ અને આવું ભવ્ય આયોજન ગીર સોમનાથ જિલ્લા જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબરે છે એવું અમારી જાણકારીમાં છે। અહીંયા કોઈ પણ જાતની ફી કે કમર્શિયલ પેલું કરવામાં આવતું નથી અને અહીંયા તમામ ધર્મની મા બેન દીકરીઓને ખુલ્લા મને મા આદ્યશક્તિની આરાધના કરી શકે એમાં તેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ। ઓમ જોઈએ તો ઘણા સમયથી વેરાવળ શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો એક અભાવ જણાઈ રહ્યો હતો, પણ સાગરપુત્ર ફાઉન્ડેશને આ અભાવને આજે પૂરો કર્યો છે અને આજે આપની વચ્ચે લગભગ 15-20 હજાર લોકોનું એક ઓડિયન્સ જોવા મળે છે। 5-7 હજાર ખેલૈયાઓ અહીંયા એક સાથે રાસ રમે છે અને ખૂબ જ ભવ્ય રીતે આ જ્યારે આયોજન થાય છે ત્યારે તમામ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, રાજકીય પાર્ટીઓના તમામ પ્રતિનિધિઓ પણ અહીંયા હાજરી આપે છે, સહપરિવાર આપે છે અને આ સત્કાર્યમાં સૌ સહભાગી પણ થાય છે। વેરાવળ શહેરમાં થતા આ ભવ્ય આયોજનમાં હોસ્ટેલ બાળકોથી માંડી યુવાનો અને વડીલો જોડાય છે, ત્યારે યુવા વર્ગ મન મૂકીને માં નવદુર્ગાની આરાધનામાં લીન બની જાય છે। ત્યારે ગરબે ઘૂમવા આવતી દીકરીઓની સુરક્ષા અને સલામતીની પણ ખાસ તકેદારી આયોજકો દ્વારા લેવામાં આવે છે, જે સાગરપુત્ર ફાઉન્ડેશનનું અભૂતપૂર્વ સફળતાનું પાસું છે। સાગરપુત્ર ફાઉન્ડેશનમાં અમે છેલ્લા 5 વર્ષથી આવીએ છીએ, ખૂબ સારું આયોજન થાય છે, અમને રમવાની ખૂબ મજા આવે છે અને ખાસ કરીને અમને અમારા બહેનો માટે અહીંયા સારી વ્યવસ્થા થાય છે અને વિનામૂલ્ય અમને આવી સારી રમવા માટે ખેલૈયાઓને આનંદ મળે છે। સુરક્ષાની દ્રષ્ટિએ અમારા છોકરીનો અલગ ગ્રાઉન્ડ હોય છે, પછી ક્યારેક ક્યારેક અમારા લોકોને બેસવાની અલગ વ્યવસ્થા આપવામાં આવે છે અને આમ ગ્રાઉન્ડમાં રમતા હોય ત્યારે પણ કોઈ ભાઈઓ વચ્ચે આવીને કોઈ ફોટા ન લઈ જાય કે એવી રીતે ઘણું ધ્યાન અહીંયા ઇનામોની વરજા ખૂબ સારી થાય છે અને અમને રમવાની પણ એટલી મજા આવે છે અને પ્રોત્સાહન પણ વધુ આપે છે। સાગરપુત્ર ફાઉન્ડેશન એ વેરાવળનું સૌથી બેસ્ટ છે દાંડિયા રમવા માટે અને અહીંયા શહેરો શહેરથી પણ રમવા માટે આવે છે અને ખૂબ મજા આવે છે। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં એકમાત્ર સ્વખર્ચે શહેરીજનો માટે આયોજન કરવામાં આવતા સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના ભવ્ય નવરાત્રિ ઉત્સવમાં રાજ્યના નાગરિક ઉડ્ડયન અને કૃષિમંત્રી જશાભાઈ બારડ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત અનેક સમાજ આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રજાલક્ષી ઉમદા કાર્યને બિરદાવી રહ્યા છે। રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।